हरिओम। सार्थक विद्या मंदिर ऑनलाइन एज्युकेशन में आप सर्वे विद्यार्थी हार्दिक स्वागत है। धोरण 9 विषय विज्ञान अंदर आप प्रकरण नंबर 7 नो अभ्यास करता था। छेले जी आपणे विडियो मूक्यो एमा छे आपणे पृष्ठवंशी प्राणीओना लक्षणों त्या सुधी आपणे जोयुं हतुं। हवे आजना विडियो में आपणे जे प्राणीओ छे एने क्या क्या भागों में विभाजित करवामां आवे छे एना विषे आपणे ख्याल मेळववानो छे। तो पेलो जी भाग छे ई मत्स्य वर्ग एना विषे टूंकनो अंत छे। तो मत्स्य केने कहेवाय के जे आपणे बधाने सामान्य रीते आपणे जाणीए छीए के मत्स्य एटले माछलीओ बधी के जे पाणीमां रहेती होय दरियामां अथवा घणी बधी माछली एवी होय जे स्पेशल मीठा पाणीमां वसती होय बराबर। तो एना विषे आपणे थोड़ोक अभ्यास करीशुं के तेवो समुद्र अने मीठा पाणी एम बन्नेमां जोवा मळे छे। माछलीओ तेओनी त्वचा भींगड़ा अथवा प्लेटोथी ढंकायेली होय छे तेवो पूछडीनो उपयोग तरवा माटे करे छे। जो एनी त्वचा एटले चामडीनी वात छे ई भींगड़ाथी अथवा घणा बधी माछलीओ छे एनी प्लेटोथी ढंकायेली। प्लेट एटले कवच, कवच जेवो भाग आवेलो होय कैल्शियम कार्बोनेटनो बनेलो होय एनाथी ढंकायेली होय अने ई छे ई पूछડીનો ઉપયોગ મોસ્ટ ઓફ તરવા માટે કરતા હોય છે। તેઓનું શરીર ચપટું રેખીય કે ત્રાકાકાર હોય બરાબર। એનું શરીર છે એ ચપટું જોવા મળે, ક્યારેક ક્યારેક ગોળ હોય અથવા ત્રાકાકાર જોવા મળે। આપણે નીચે જોઈ શકીએ છીએ અહીંયા ઉદાહરણ આપ્યા છે બધે। તેઓમાં ઝાલરો દ્વારા શ્વસન, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે। તેમાં ઝાલરો, જે ઝાલર હોય એના દ્વારા એ શ્વસન કરતા હોય અને એ જે કેવો ઓક્સિજનનો ઉપયોગ કરી શકે એ બહારનો જે હવામાં રહેલો ઓક્સિજન ન લઈ શકે, પણ પાણી છે, પાણીની અંદર ઓક્સિજન હોય આપણને બધાને ખબર છે કે પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે। તો પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપે હોય છે, એ જ ઓક્સિજનનો એ શ્વસનમાં ઉપયોગ કરી શકે। તેઓ અસમતાપીય છે, હૃદય એનું દ્વિખંડી છે અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોય છે। હૃદય દ્વિખંડી એટલે હૃદય છે એ બે ખંડોમાં વિભાજિત થયેલું જોવા મળે। તેઓ ઈંડા આપે છે અને કેટલીક માછલીઓમાં કંકાલ માત્ર કાસ્તીઓનું બનેલું હોય એટલે માછલીઓ છે એ મોસ્ટ ઓફ ઈંડા આપે અને ઘણી બધી માછલીઓમાં કંકાલ એટલે એના હાડકાં છે એ બધા કાસ્તીના બનેલા હોય। ઉદાહરણ તરીકે શાર્ક, ઇલેક્ટ્રિક રેફિશ અને સ્ટિંગ રેફિશ આ એના ઉદાહરણો છે। જ્યારે અન્ય માછલીઓમાં કંકાલ અસ્થિઓનું બનેલું, અસ્થિ અને કાસ્તી બેમાં ફેર છે એના વિશે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છે। એનું ઉદાહરણ છે ટ્યુના કે રોહુ, લાઇન ફિશ, ઉડતી માછલી અને એના ભાષ। તો આ છે એ મત્સ્ય વર્ગ હતો। હવે એના પછી ઉભયજીવી, ઉભયજીવી એટલે કે તેઓ માછલીઓ કરતાં થોડાક ભિન્ન છે કારણ કે તેઓમાં ભીંગડા જોવા મળતા હોતા નથી। તેઓની ત્વચા પર શ્લેષ્મ ગ્રંથિઓ જોવા મળે, શ્લેષ્મ એટલે જાળી જેવી અને બાહ્ય કંકાલ હોતું નથી એટલે કે બહારનું છે એ કંકાલ જોવા મળે નહીં। હૃદય એનું ત્રિખંડી હોય, ઓમાં છે એ હૃદય દ્વિખંડી હતું, આમાં ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય। શ્વસન ગર્ભાવસ્થામાં, ટેડપોલ અવસ્થામાં ઝાલરો દ્વારા અને પુખ્તાવય અવસ્થામાં ફેફસા દ્વારા થાય એટલે કે એ છે એ બે રીતે શ્વસન કરી શકે, ઝાલર દ્વારા એ શ્વસન કરે અને જ્યારે પુખ્ત અવસ્થામાં આવી જાય ત્યારે ફેફસા દ્વારા પણ શ્વસન કરતા હોય છે। તેઓ પાણી અને જમીન એમ બંને જગ્યામાં રહી શકે એટલા માટે એને ઉભયજીવી કહેવામાં આવે છે। એ છે એ પાણીમાં રહી શકે અને જમીન ઉપર પણ રહી શકે છે। તેઓ ઈંડા આપતા પ્રાણીઓ છે, ઉદાહરણ તરીકે દેડકો, ટોટ, સાલામંડર અને ફ્રોગ આ બધા છે એ નીચે આપણે જોઈ શકીએ છીએ। આ બધા એ ઉભયજીવીના ઉદાહરણો છે। એના પછી એવું સરીસૃપ, સરીસૃપ એટલે તેઓ સમતાપીય પ્રાણીઓ છે એટલે કે ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે બધા। તેઓના શરીર ભીંગડાઓ દ્વારા આવૃત થયેલા હોય, એનું શરીર છે એ ભીંગડાઓથી આવૃત થયેલું હોય, રોકાયેલું હોય, તેઓમાં શ્વસન ફેફસા દ્વારા થાય। સરીસૃપ એટલે આપણે સામાન્ય રીતે જોઈએ તો સાપ, બરાબર, કાચબો એ બધા છે એ સરીસૃપમાં આવે। તેઓનું હૃદય સામાન્યતઃ ત્રિખંડીય હોય, ત્રણ ભાગમાં વહેંચાયેલું હોય, પરંતુ મગરમચ્છમાં હૃદય ચાર ખંડોનું હોય આ એક છે એ ખાસ પૂછાયું હોય, મગરમચ્છનું હૃદય ચાર ખંડોનું હોય કેમ કે છે એ થોડુંક અપવાદરૂપ છે એટલા માટે। તેઓમાં ઉત્સર્જનાંગ તરીકે મૂત્રપિંડ જોવા મળે છે અને તેઓ ઈંડા આપતા પ્રાણીઓ છે। તેઓના ઈંડા કઠણ કે મજબૂત કવચથી ઢંકાયેલા હોય, તેઓ ઉભયજીવીની જેમ પાણીમાં ઈંડા મૂકતા નથી। તે છે એ ઈંડા આપતા પ્રાણીઓ છે ખાસ અને એના ઈંડા કઠણ અને મજબૂત કવચથી ઢંકાયેલા હોય અને ઉભયજીવી પાણીમાં ઈંડા મૂકે, પણ આ છે એ પાણીમાં ઈંડા મૂકતા નથી। એના ઉદાહરણ છે કાચબો, સાપ, ગરોળી, મગરમચ્છ,
કેમિલિયોન ઈ છે એક એવું પ્રાણી છે કે જે રંગ બદલી શકે તેવું પ્રાણી છે. અને આ બધા છે એ સરીસૃપ. એટલે કે આપણે સામાન્ય રીતે જોઈએ તો સરીસૃપ છે એ ઘસી ઘસીને હાલતા હોય એવા પ્રાણીઓ છે બધા, બરાબર. એના પછી એવું વિહગ. વિહગ એટલે તેઓ સમતાપીય પ્રાણીઓ છે, એટલે કે હુફાળા રુધિરવાળા, કે જેનું લોહી છે એ હુફાળું હોય. તેઓ ચાર ખંડીય હૃદય ધરાવે. હૃદય છે એનું કેટલા ખંડોમાં વિભાજિત હોય? ચાર ખંડમાં વિભાજિત હોય મનુષ્યની જેમ. તેઓ ઈંડા મૂકે છે. તેઓમાં બે જોડ ઉપાંગો હોય, જે પૈકી એક અગ્ર ઉપાંગ એટલે કે ઉડવા માટે પાંખોમાં પરિવર્તન થયેલું હોય. શરીર છે એ પાંખોથી ઢંકાયેલા હોય અને શ્વસન છે એ ફેફસા દ્વારા કરે. આપણે જોઈએ તો બધે છે એ બગલો, બતક, શામરૂ, કબૂતર, ચકલી, કાગડો, પક્ષીઓ બધે વિહગમાં આવે. એટલે એનું હૃદય છે પક્ષીઓનું ચાર ખંડમાં વિભાજિત થયેલું હોય. તે પણ ઈંડા મૂકતા હોય. તેઓમાં બે જોડ ઉપાંગો આવેલા હોય. એનો ઉપયોગ અલગ અલગ રીતે કરતા હોય છે. એમાં એક અગ્ર ઉપાંગનો ઉપયોગ છે એ ઉડવા માટે કરે, બરાબર. ઉડવા માટે જે પાંખ છે એનું ઉપાંગ કહેવાય. અને શરીર છે એ પાંખોથી ઢંકાયેલું હોય અને ફેફસા દ્વારા એ શ્વસન કરે છે. આ બધા ઉદાહરણો વિહગના છે. પછી સસ્તન આવ્યું, કે સસ્તન વર્ગ એટલે આપણે બધાને ખબર છે કે જે ઈંડા ન મૂકે એને બાળકને જન્મ આપે એ છે એ સસ્તનમાં આવે. તેઓ સમતાપી પ્રાણીઓ છે, એટલે કે હુફાળા રુધિરવાળા છે. તેનું રુધિર છે એ હુફાળું હોય. તેઓનું હૃદય પણ ચાર ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. એટલે કે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એનું હૃદય પણ ચાર ખંડોનું બનેલું હોય. મનુષ્ય છે એ સસ્તન છે. મનુષ્યનું હૃદય પણ ચાર ભાગમાં વિભાજિત હોય, બરાબર. આપણે બધાને ખબર છે બે કર્ણકો આવેલા હોય અને બે છેપકો આવેલા હોય. 10મા ધોરણમાં આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું. માદા સસ્તન પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિઓ ધરાવે. તેઓની ત્વચા પર વાળનું બહિર્કંકાલ જોવા મળે છે. એની ત્વચા ઉપર વાળ આવેલા હોય છે. પ્રસ્વેદ અને તેલ ગ્રંથિઓ આવેલી હોય છે. જો આ બધી ગ્રંથિઓ છે એ આપણા શરીરમાં આવેલી હોય છે. તેલી ગ્રંથિઓ, પછી વેદનાઓ બધી સાંભળી શકે એવી પ્રસ્વેદ ગ્રંથિઓ. આ પ્રાણીઓ અપત્ય પ્રસવી એટલે કે જીવતા બચ્ચાને જન્મ આપે છે, પરંતુ અપવાદરૂપે ઈંડા આપે છે, જેવા કે શેપો અને પ્લેટિપસ એટલે કે બતક ચાંચ. મોસ્ટ ઓફ સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ જીવતા બચ્ચાને જન્મ આપે છે, પરંતુ અપવાદ છે, અપવાદરૂપ હોય એટલે એ ઈંડાને જન્મ ઈંડા આપતા હોય, પરંતુ છતાંય એ સસ્તનમાં આવતા હોય તો એવા શેપો અને પ્લેટિપસ બે આપે છે. એટલે એ છે એ આપણા અપવાદમાં આવે છે. કાંગારૂ નામનું સસ્તન વર્ગનું પ્રાણી નવજાત બચ્ચાને માર્સુપિયમ નામની કોથળીમાં ત્યાં સુધી લટકાવી રાખે કે જ્યાં સુધી તેઓ પૂર્ણ રીતે વિકાસ પામતા નથી. આપણે કેમ જોઈ શકીએ કે મનુષ્યની અંદર બાળક છે એ 9 મહિના સુધી માની ગોદમાં હોય, એમ કાંગારૂ નામનું સસ્તન વર્ગનું પ્રાણી છે એ નવજાત બચ્ચાને માર્સુપિયમ નામની કોથળીમાં ત્યાં સુધી રાખે છે ત્યાં જ્યાં સુધી તેમનો સંપૂર્ણ વિકાસ થાય નહીં. ઉદાહરણ આપણે એના જોઈએ, માનવી, વેલ માછલી, ઉંદર, ચામાચડીઓ અને બિલાડી, આ બધા છે એ સસ્તન વર્ગના પ્રાણીઓ છે. હવે એના પછી ખાસ છેલ્લો ટોપિક આપણો આજનો, કે નામકરણ. નામકરણ એટલે શું? નામકરણ પદ્ધતિ વર્ણવો અને દ્વિનામી નામકરણ પદ્ધતિ શું છે એના વિશે સમજાવો. કોઈ પણ સજીવનું નામ દરેક ભાષામાં અલગ અલગ હોય. આપણે બધાને ખબર છે અંગ્રેજીમાં છે એ આપણે કૂતરાને અલગ કહેતા હોય, ગુજરાતીમાં અલગ કહેતા હોય. આથી એક ભાષા કે પ્રદેશવાળાએ આપેલ નામ બીજા પ્રદેશ કે બીજી ભાષામાં તે અલગ હોઈ શકે છે. આથી કોઈ એક સજીવના નામમાં ગૂંચવાળો પેદા થાય એ આ સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક નામ આપીને પ્રયત્ન કરે. જો આપણે બધાને ખબર છે કે આપણે ગુજરાતીમાં બિલાડી કહીએ છીએ, ઇંગ્લિશમાં કેટ કહીએ, બીજી ભાષામાં કંઈક બિલાડીને અલગ કહેતા હોય, તો અલગ અલગ પ્રદેશમાં એની ભાષા પ્રમાણે નામ દરેક વસ્તુનું અલગ હોય. તો આમાં ગોટાળો ન થાય એટલા માટે વૈજ્ઞાનિકોએ એની સમસ્યાનું સમાધાન માટે એક પ્રયત્ન કર્યો છે કે દરેકને વૈજ્ઞાનિક નામ આપ્યા છે. આ વૈજ્ઞાનિક નામ દ્વારા જે તે સજીવ સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. વૈજ્ઞાનિક નામ છે એ આખા વિશ્વમાં એક જ હોય. સૌપ્રથમ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા 19મી સદીમાં તેની શરૂઆત કરવામાં આવી. ખાસ પૂછાય એવો પ્રશ્ન એ કે વૈજ્ઞાનિક નામકરણની પદ્ધતિ કોના દ્વારા રજૂ કરવામાં આવી, તો 18મી સદીમાં કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા એ પદ્ધતિનો અપનાવવામાં આવ્યો હતો. એટલે કે છે આ જે કોન્સેપ્ટ છે વૈજ્ઞાનિક નામકરણનો એ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા ઉપર આધાર રાખે. તેમાં સજીવની પ્રજાતિ અને જાતિને ધ્યાનમાં રાખવામાં
આવે છે, કોઈપણ સજીવ છે એની પ્રજાતિ અને જાતિને ધ્યાનમાં રાખીને એનું નામકરણ કરવામાં આવતું હોય. આ નામકરણ પદ્ધતિમાં પ્રજાતિનું નામ અંગ્રેજીમાં મૂળાક્ષરથી એટલે કે કેપિટલ અક્ષરો લખીને શરૂ કરવું જોઈએ અને જાતિનું નામ નાના અક્ષરથી લખવું જોઈએ. એટલે પ્રજાતિનું નામ જ્યારે લખતા હોય ત્યારે કેપિટલ અક્ષરનો ઉપયોગ કરવાનો, જાતિનું નામ લખતા હોય ત્યારે સ્મોલ અક્ષરનો ઉપયોગ કરશું. પ્રજાતીય અને જાતીયનું વૈજ્ઞાનિક નામ ઇટાલિયકથી લખાવવું જોઈએ. ઇટાલિક એટલે આપણે બધાને ખબર છે કે આપણે કોમ્પ્યુટર ભણીએ એટલે ત્રણ આવે, ઇટાલિક, બોલ્ડ અને અંડરલાઇન, આપણા ત્રણ વસ્તુથી પરિચિત છીએ. ઇટાલિક એટલે કેવા? ત્રાંસા અક્ષર. એટલે પ્રજાતીય કે જાતીયનું નામ આપણે લખતા હોય જ્યારે વૈજ્ઞાનિક નામ, ત્યારે બે ત્રણ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એક તો પ્રજાતિનું નામ છે એ અંગ્રેજી મૂળાક્ષરમાં કેપિટલ અક્ષરથી લખવાનું હોય, જાતિનું નામ સ્મોલ અક્ષરથી લખવાનું હોય, અને પ્રજાતિ કે જાતિ ગમેનું નામ લખતા હોય ત્યારે ઇટાલિકથી લખવું જોઈએ, એટલે ત્રાંસા અક્ષરો લખવા જોઈએ. બંને નામોની નીચે અધોરેખાંકન અલગ અલગ રેખાંકિત કરવું જોઈએ. જો બંને નામ લખવું હોય જાતિ અને પ્રજાતિ તો એના નામે અંડરલાઇન કરો તો એ અલગ અલગ રીતે અંડરલાઇન કરવી જોઈએ. તો ખાસ આના વિશે ડીપમાં આપણે 11-12 સાયન્સમાં ભણીશું, પણ સામાન્ય અત્યારે એટલી આપણને ખબર હોવી જોઈએ કે નામકરણ પદ્ધતિની શરૂઆત કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે કરી હતી. એમાં બે રીતે વિભાજિત કરવામાં આવે, આગળ પ્રજાતિનું નામ, પાછળ જાતિનું નામ. આગળ પ્રજાતિ છે એ કેપિટલ અક્ષરથી લખવાનું હોય, જાતિનું નામ સ્મોલ અક્ષરથી, અને બંનેને ઇટાલિકમાં લખવાનું હોય છે ત્રાંસા અક્ષરો દ્વારા, અને બંનેને અંડરલાઇન અલગ અલગ રીતે કરવાની હોય છે. તો આ હતું આપણું પ્રકરણ નંબર 7નો છેલ્લો વિડીયો. તો આપણે છે અહીંયા પ્રકરણ નંબર 7 પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી ખાસ આનું રિવિઝન કરી લેશે. અસ્તુ, હરિઓમ.